નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. જેતપુર પોલીસે 12 મોટરસાયકલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. અરવલ્લી જિલ્લાના અંતિયારીયા મેઘરજના રામાણ ગામે ઉનાળામાં પાણીની સમસ્યા વર્ષો જૂનો પ્રશ્ન હતો, જે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સિંચાઈ વિભાગે 3 લાખના ખર્ચે બનાવેલ ચેકડેમ વાકરજ નદીના નીરથી થયો ઓવરફ્લો. ગામજનોએ ગંગા મૈયાના વધામણા કરી મીડિયાનો આભાર માન્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ અવરણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ગૌરીવ્રત કરેલી કુંવારિકાઓને ફૂટનું વિતરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ભાગી ગયા, રોડ પર જનતાનો આક્રોશ. શ્રીલંકા સામે બચ્યા છે માત્ર 3 વિકલ્પ. અમદાવાદમાં ફાર્મ હાઉસની દિવાલ તૂટી પડતા 3 મહિલાના મોત, 2 ઘાયલ. સુરતમાં યોજાયેલી સમિટમાં 300થી વધુ રોકાણકારોએ ભાગ લીધો. નરેશ પટેલના જન્મદિવસે 10,570 રક્તદાતાઓએ રક્તદાન કર્યું. સરદાર સરોવર પરિયોજનામાં 48% જળ સંગ્રહ, 12 ડેમ એલર્ટ પર. વરસાદથી કેરાના પાકને થયેલા નુકસાનની તારાજીની વિગતો ખેતરમાં જઈને મેળવતા મુખ્યમંત્રી. ચોટીલા પોલીસ દ્વારા ભક્તિવન પાસેથી શંકાસ્પદ 2 શખ્સોની તલાશી લેતા પ્રતિબંધિત ગાજા સાથે ઝડપાયા. દહેગામ તાલુકાના અમરાભાઈના મુવાડા ગામ ખાતે આજે વંદે ગુજરાત વિકાસ યાત્રાના 3જા દિવસે કાર્યક્રમ યોજાયો, તેમાં મહિલા સશક્તિકરણ વિશે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં અર્બન હેલ્થ સેન્ટરમાં 18-59 વયના જૂથના બુસ્ટર ડોઝનો પ્રારંભ. કાલાવડ તાલુકાના નવા ગામમાં વંદે ગુજરાત વિકાસ કાર્યક્રમની ઉજવણી કરાઈ. કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં ઝરબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. મધ્ય ગુજરાત વીજ કંપનીમાં સબસ્ટેશનના ઇલેક્ટ્રિક ડીબી પડતા મજૂરનું મોત નિપજ્યું હતું. આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર મસ્ત મોટા ખાડાઓને કારણે બિસ્માર રોડ બન્યો. કરજણ ડેમના પાણીમાંથી તણાયેલી દક્ષિતા માછલીના મૃતદેહની શોધખોળ. એનડીઆરએફના જવાનો દ્વારા કારગોજ ગામેથી સર્ચ ઓપરેશન કરાયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત અસ્થિ બેંકમાં જમા થયેલી 27 અસ્થિઓનું બનારસ ખાતે વિસર્જન કરવામાં આવશે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.